જાણકારી લઈશું સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી મોહિત જે રીતે પોલીસ રિમાન્ડ હેઠળ છે જયસુખ પટેલ અત્યારે અને કયા કયા એવા મહત્વના મુદ્દા જેની આ રિમાન્ડ દરમિયાન જે બહાર આવી શકે તેમ છે નરેન્દ્રસિંહ સૌથી મહત્વની વાત છે કે ગઈકાલે જયસુખ પટેલ છે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું અને ચૌદ દિવસના રિમાન્ડની આ જે પોલીસ છે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી જેમાંથી કોર્ટે સાત દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં કરવામાં આવ્યા હતા સરકારી વકીલ દ્વારા જે રજૂઆત આવી હતી કે જયસુખ પટેલ છે તેમના નિર્દેશથી તેમના આદેશથી જે આ બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ આ જે ઝૂલતા બ્રિજ છે તેનું બીજી વખત સમારકામ કરવામાં આવ્યું હતું એટલે જયસુખ પટેલ છે તે વાકેફ હતા કે આ એકસો પચાસ વર્ષ જૂનો

ચાર્જશીટમાં જે રીતે પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે ને તેમના મેનેજર સહિતના કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે જયસુખ પટેલ છે તેનું સીધી દખલગીરીથી આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું આ બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે તેઓ કઈ કઈ વાતથી વાક્ય પતા તે અંગેની માહિતી છે તે પણ એકત્ર કરવામાં આવશે તે અંગેના પુરાવા એકત્ર કરવામાં આવશે ને તેનું વિસ્તારથી નિવેદન છે તે લેવામાં આવશે જે એકસો ને પાત્રીસ જેટલા લોકોના મોત થયા છે તેમાં જયસુખ પટેલની સીધી રીતે બેદરકારી એ છે કે

તપાસ કરી રહી છે અનેક સવાલોનો જવાબ મેળવવાનો પણ જયસુખ પટેલ પાસેથી પ્રયાસ કરવામાં આવશે જે બેદરકારી જેના લીધે એકસો પાંત્રીસ લોકોના જીવ ગયા આ તમામ મુદ્દે હવે કાયદાનો કડક ગાળ્યો જયસુખ પટેલ સામે